ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું કોરોના કાળમાં આપણી શાળાઓ તો બંધ છે તેથી આપણે ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરવાનો છે ચલો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર અણત્રીસ ઉપર લખ્યું છે કે રેખાકિંત મૂળાક્ષરોને ઘૂંટીને અહીં આપેલા ચિત્રો પૂરા કરો અને ચિત્રોમાં રંગ પૂરો હવે જે પણ ચિત્ર આપેલા છે ને તે તમને ઘૂંટવાના છે અને તેના ઉપર તમને જે મનગમતા રંગ હોય તે રંગ પૂરવાના છે તો સરસ મજાના ચિત્રો આપ્યા છે તો તમે સરસ મજાના રીતે ઘૂંટી અને સરસ મજાના એના ઉપર રંગ પૂરવાના છે અને તેમાં તમે રંગ પૂરી નાખજો એના પછી છે મૂળાક્ષરો પરથી અહીં ચિત્રો આપ આપ્યા છે તે દોરતા શીખો અને બીજા અક્ષરો પરથી તમારી જાતે ચિત્રો બનાવો જો અહીંયા તમે જોઈ શકો છો કે મૂળાક્ષર બી આપેલો છે તેના ઉપરથી અલગ અલગ ટાઈપના ચિત્રો બનાવેલા છે તો અહીંયા પણ તમને તમારી રીતે કોઈ પણ એક મૂળાક્ષર લખી એના ઉપરથી અલગ અલગ ચિત્ર બનાવવાના છે તો જો મેં અહીંયા મૂળાક્ષરમાં ટી લખ્યો છે તો ટી ઉપરથી અલગ અલગ ચિત્ર બનાવ્યા છે તો તમને જે પણ મૂળાક્ષર ગમતો હોય એ મૂળાક્ષર તમને લખી અને તેના ઉપરથી તમને ચિત્ર

છે અને અહીંયા મેં બાજુમાં જે લખ્યો છે તો જે ઉપરથી મેં પણ ચિત્ર બનાવ્યા છે તો તમને પણ જે રીતે જે મૂળાક્ષર ગમતો હોય એ મૂળાક્ષર લખી તમને સરસ મજાના ચિત્રો બનાવવાના છે અને તે ચિત્રો બનાવી મને મારા વોટ્સઅપ નંબર ઉપર તેના મસ્ત મજાના ફોટોસ પાડીને મોકલવાના રહેશે ધન્યવાદ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું કોરોના કાળમાં આપણી શાળાઓ તો બંધ છે તેથી આપણે ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરવાનો છે ચલો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર અડત્રીસ ઉપર લખ્યું છે કે રેખાકિંત મૂળાક્ષરોને ઘૂંટીને અહીં આપેલા ચિત્રો પૂરા કરો અને ચિત્રોમાં રંગ પૂરો હવે જે પણ ચિત્ર આપેલા છે ને તે તમને ઘૂંટવાના છે અને તેના ઉપર તમને જે મનગમતા રંગ હોય તે રંગ પૂરવાના છે તો સરસ મજાના ચિત્રો આપ્યા છે તો તમે સરસ મજાના રીતે ઘૂંટી અને સરસ મજાના એના ઉપર રંગ પૂરવાના છે અને તેમાં તમે રંગ પૂરી નાખજો એના પછી છે મૂળાક્ષરો પરથી અહીં ચિત્રો આપ્યા છે તે દોરતા શીખો અને બીજા અક્ષરો પરથી તમારી જાતે ચિત્રો બનાવો જો અહીંયા તમે જોઈ શકો છો કે મૂળાક્ષર બી આપેલો છે તેના ઉપરથી અલગ અલગ ટાઈપના ચિત્રો બનાવેલા છે તો અહીંયા પણ તમને તમારી રીતે કોઈ પણ એક મૂળાક્ષર લખી એના ઉપરથી અલગ અલગ ચિત્ર બનાવવાના છે તો જો મેં અહીંયા મૂળાક્ષરમાં ટી લખ્યો છે તો ટી ઉપરથી અલગ અલગ ચિત્ર બનાવ્યા છે તો તમને જે પણ મૂળાક્ષર ગમતો હોય એ મૂળાક્ષર તમને લખી અને તેના ઉપરથી લખ્યો છે અને તમારી ચોઈસના કોઈ પણ ચિત્ર બનાવી શકો છો એટલે કોઈ પણ મૂળ અક્ષર લખી તેના ઉપરથી કોઈ પણ ચિત્ર બનાવી શકો છો એના પછી કયો અક્ષર લખ્યો છે એબીસીડીમાં એફ લખ્યો છે તો એફ ઉપરથી ઘણા બધા ચિત્રો બનાવ્યા છે અને અહીંયા મેં બાજુમાં જે લખ્યો છે તો જે ઉપરથી મેં પણ ચિત્ર બનાવ્યા છે તો તમને પણ જે રીતે જે મૂળાક્ષર ગમતો હોય એ મૂળાક્ષર લખી તમને સરસ મજાના ચિત્ર બનાવવાના છે અને તે ચિત્રો બનાવી મને મારા વોટ્સઅપ નંબર ઉપર તેના મસ્ત મજાના ફોટોસ પાડીને મોકલવાના રહેશે ધન્યવાદ